सब्सक्राइब करो आ चैनल ने। राधे श्याम राधे श्याम। नमस्ते नमस्ते। आओ आओ सेठ, आओ मोहनलाल भाई, आओ मास्टर साहेब। મૌન માં અજબ શક્તિ છે, અને એમાં તમે બૈરાઓ સામે મૌન રાખો નો તો તમારું આયુષ્ય વધી જાય. મોહનલાલ છે સાચે, આ રહસ્ય તમે જો મને પહેલા કહી દીધું હોત ને તો હું આયુષ્ય મારું વધારી દેત. આવી રીતે આમ દુખી ન થાત. રાધે શ્યામ રાધે શ્યામ. મોહનભાઈ, ના ના મોહનભાઈ, તમે મને કહો, મને તમે કહો કે અમને શું દુઃખ છે. ના ના, આ તો હું મળી છું. અરે મારી જગ્યાએ કોક બીજી મળી હોત ને તો 25 વર્ષના લગ્ન જીવનમાં તમારું માથું વધેરી નાખ્યું હોત, આપણે જેમ દેવને નારિયેળ વધેરી ને એવી રીતે. અને પછી એના ઝીણા ઝીણા ટુકડા કરી અને નિશાળમાં આ છોકરાઓને પ્રસાદ આપવાનો. લે ભાભી પ્રસાદ ખાવ. હવે રેવા દો, આ ખોરી ખોપડીનો પ્રસાદ મારે નથી ખાવો. રાધે શ્યામ રાધે શ્યામ. હસો 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 મોહનલાલ હસો. તમને તો હસવું આવે જ ને, કારણ કે તમારે તો 10 વર્ષમાં કેટલી 3 બાયડી હતી ને, એમાંથી આ છેલ્લી તો ગુજરીને ભગવાનને ત્યાં જતી રહી, એટલે તમને હસવું આવે છે. આ મારી જેમ એક જ બાયડી સાથે 25 વર્ષ કાઢ્યા હોત ને, માથાફોડી કરી હોત ને તો ખબર પડત કેટલી વિશેષો થાય છે. માસ્તર સાહેબ, સ્ત્રીને સમજવા માટે આખો સંસાર એની સાથે કાઢવો જરૂરી નથી, એક જ દિવસમાં ખબર પડી જાય છે. આ મારો જ દાખલો લ્યો ને. શેનો દાખલો છે, ગણિતનો કે બીજગણિતનો? માસ્તર સાહેબ, સ્ત્રીના ગણિતની વાત કરું છું. અરે મોહનભાઈ, સ્ત્રી એ તો મહાન શક્તિ છે, શક્તિ. અરે જેની પાસે હિટલર જેવો હિટલર પણ શું બોલ્યા, સચંદર થઈ જાય. રાધે શ્યામ રાધે શ્યામ. માસ્તર સાહેબ, આ સ્ત્રી જેવી રસિક ચીજ ભગવાન આ દુનિયામાં બનાવી જ ન હોત તો આપણે બધા સુખી હોત. કપાળ ના સુખી હોત, સ્ત્રી નો તો તમારો જન્મ જ ન હોત. અરે સ્ત્રી એ તો માતા છે, માતા. હા ચાલો માતાને પગે લાગીએ. આવો તમે લાગો, મારે તો બાધા છે. એ માં શરમ આવે છે, હું તમારી માં નહીં તમારા દીકરાની માં છું. તમારી માં તો ગઈ ઉપર. એ માં તું ઉપર જતી રહી, આના ભરોસે મુક, આના ભરોસે મૂકીને મને જતી રહી. આજે મને મારી માં બહુ યાદ આવે છે. માં મોહનભાઈ. માસ્ટર સાહેબ, તમને તો ફક્ત તમારી માં યાદ આવે છે, પણ મને તો મારી માં અને 3-3 બૈરીઓ યાદ આવે છે. એ મોહનભાઈ, હું શું કહું છું, તમે નસીબદાર તો ખરા. કેમ 3-3 વાર લગ્ન કર્યા, એ મને જણાવો તો ખરા, આ પેલી બે બાયડી કેમ તમને છોડીને જતી રહી? હવે જવા દો ને માસ્ટર સાહેબ. કયો ને કયો ને. હવે મોહનભાઈ પેટ છૂટી વાત કરી દો. હવે આમાં પહેલી તો છે ને એ તમારે લીધે. નહીં એટલે સાંભળો સાંભળો, એવું નથી. બેસો. ના ના મોહનભાઈ, મોહનભાઈ બોલો. ના ના, આના લીધે કેમ ગઈ? નહીં નહીં ભાભી બેસો તો ખરા, કહું છું કહું છું. ના ના, તમે પેલા મને વાત કહો, મારું તો જીવતર આરામ થઈ ગયું. આમના લીધે તમારું સંસાર ભાંગ્યો. એટલે એમની સ્કૂલમાં નોકરી કરતી હતી ને, તે ઓલો મંગલ નહીં મંગલ, એની સાથે રોજ જમતી હતી, એ વાત મને આને કીધી નહીં, એની જોડે ભાગી ગઈ, એની સાથે પ્રેમ થઈ ગયો. એ રીતે તો એમાં મારા લીધે ક્યાંથી, મેં તમને ખાલી કીધું નહીં, એમાં મારો વાંક. પણ એક વાત કહો, આ તમારી બૈરી એ કમાલ કહેવાય, પટ્ટાવાળા સાથે ભાગી જવાય. નસીબ મારા. ત્યાં બીજી બાયડી કેમ જતી રહી? બીજી તો મારા લીધે. તમારા લીધે? પેલી રમા તમે ઓળખતા ને એને? હા હા રમા, વ્યાજે પૈસા આપેલા. ના એટલે એની સાથે બેઠવા ઉઠવાનો સંબંધ તો ખરો, પણ હું વ્યાજ ન લઉં એની પાસે. આ વાતની ખબર મારી બહેરીને ખબર પડી ગઈ, ભાગી ગઈ, છૂટા છેડા આપી દીધા. આપી દે ને, આવી રીતે કોઈ સહન કરે? નુકસાનીના ધંધા કોઈ સહન કરે? અરે હું હોઉં ને તો તમને સજા પતાવી નાખું. મોહનભાઈ, આ બે બાયડી તો ખબર પડી, પણ આ તમારી ત્રીજી બાયડી તો આમ જુવા નથી, કઈ બીમાર તો હતી નહીં, તો આમ અચાનક ગુજરી કેવી રીતે ગઈ? એ ભાભીને લીધે. મે શું કર્યું? શું કર્યું એટલે, હું બીમાર પડ્યો ત્યારે ઓલી નર્સને મારે ત્યાં નહોતી મોકલી ઇન્જેક્શન દેવા. તેની સાથે પ્રેમ થઈ ગયો, એની સાથે લગ્ન કર્યા, પણ એક નંબરની ખાઉધરી, આખો દી ખાધા કરે, ભૂખડ હતી ભૂખડ, એ જાડી થઈ ગઈ ભેંસ જેવી, હાર્ટ એટેક આવી ગયો. પૈસાદાર જુવાન, આમ તમે ઓલા જૂના પિક્ચર ના હીરો છે ને ધર્મેન્દર, એના જેવા લાગો છે. બાકી બધા તો દિલીપ કુમાર કે છે મને. એમ રાખો ઉભી રહે ને, હું તમને એમ કહું છું કે તમે આ ચોથા લગ્ન કરી નાખો ને જી. એમ વિચાર તો થાય જ છે, પણ હવે જોઈએ. અરે શું કરી રહ્યા છો તમે,
ચોથા લગન માટે કહેવાય મોહનભાઈ ને? કેમ વાંધો હું છે? અરે આ વાંદરા ને ક્યાં નિશાની આપો છો તમે? હું નથી ઈચ્છતી કે મોહનભાઈ હવે ઘોડે ચડે. કેમ પણ? અરે કેમ શું, ઘરમાં બીજી સ્ત્રી આવે એટલે પછી તમને ખબર નથી, આ તમને પુરુષોને તો મગજ ચલાવવા દે જ નહીં, અને બધો દલ્લો એના નામે થઈ જશે અને આપણા હાથમાં કાંઈ નહીં આવે. અરે મોહનભાઈ તમે બેસો, હું તો સાચું કહું. હા જો મોહનભાઈ, હવે તમને સાચી સલાહ આપું છું. હવે શું છે, આ તમારી ત્રણ ત્રણ બાયડીઓ રહી નથી એટલે હું તમને સલાહ આપું છું ભાઈ, કે આ છે ને તમારે હવે તમારા લગ્નનો વિચાર ન કરવો જોઈએ, તમારે તમારી દીકરી નીલમના લગ્નનો વિચાર કરવો જોઈએ. રાધે શ્યામ રાધે શ્યામ. ભાભી હું આજે એટલા માટે જ આવ્યો છું, માસ્ટર સાહેબની સલાહ લેવા માટે. હવે એમની શું સલાહ લેવાની, એ મારી સલાહ લે છે એમ? હા ના પણ તોય તે માસ્ટર સાહેબ તમને એક વાત પૂછવાની છે. પૂછો. તમારો દીકરો ચેતન અને મારી નીલમ બંનેની જોડી કેવી લાગે? એકદમ રામ ને સીતા જેવી. એ રાવણી બેન, અક્કલ વગરનું નહીં બોલ. ચૂપ રહો, તમે ચૂપ રહો. જો મોહનભાઈ, આપણા પ્લાન પ્રમાણે મારા દીકરા ચેતનને ફોરેન મોકલવાનો થોડો ઘણો ખર્ચો. અરે હા, ખર્ચો થઈને શું થવાનો છે, 40 લાખ 50 લાખ એટલા તો તમારે ગામમાં વ્યાજમાંથી આવે છે. મારી દીકરીના સુખ માટે હું ગમે તે કરવા તૈયાર છું. સાચું કહું મોહનભાઈ, મને તમારી પાસેથી આ જ આશા હતી. પણ મારી એક શરત છે. અરે એક શું, તમારી 1000 શરત મને મંજૂર છે. અરે પણ મને મંજૂર નથી ને, પહેલા સાંભળો તો. તે તમને પૂછે છે કોણ? બોલો બોલો મોહનભાઈ. હું ચેતનનો બધો જ ખર્ચો આપવા તૈયાર છું, પણ જેવો ચેતન ફોરેનથી ભણી નહીં આવે એટલે તરત નીલમ સાથે લગ્ન, અને લગ્ન પછી તમારો દીકરો મારે ત્યાં રહેશે, ઘર જમાઈ બનીને. જો